હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 15. તો એક ગાડી 90 કિલોમીટર અંતર એ 2 કલાક એટલે કે 2.1 દૂતીયાંશ એટલે 2 કલાક અને 30 મિનિટ, બરાબર, એટલે કે 2 કલાક અને અડધી કલાક એટલે કે 2.1 દૂતીયાંશ કલાકમાં અંતર કાપે છે. તો હવે આપણે શું કરવાનું છે એ સમજીએ. આ જ ઝડપે, ઝડપ કેટલી છે આની, આ જ ઝડપ, બરાબર, 90 કિલોમીટરમાં અંતર એ આટલા સમયમાં કાપે છે, બરાબર, 2.5 કલાકમાં. તો આ જ ઝડપે 30 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમયની જરૂર પડે છે, બરાબર. તો જોઈએ કે 90 કિલોમીટર અંતર, 90 કિલોમીટર જે અંતર છે એ, બરાબર, એ કેટલા સમયમાં કાપે છે? 2.1 દૂતીયાંશ કલાક એટલે કે 2.5 કલાકમાં કાપે છે. 2.5 કલાકમાં એટલે કેટલી? તો 5, 2, 2, 4 અને 1, 5 એટલે 5 દૂતીયાંશ કલાક. હવે સમજીએ, 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો 60 મિનિટ હોય. તો 5 દૂતીયાંશ એટલે કે 2.5 કલાકમાં કેટલી મિનિટ હોય? તો હવે આપણે જોઈએ, ચોકડી ગુણાકાર કરીએ, 5 દૂતીયાંશ × 60 એટલે કે છેદ ઉડાડીએ એટલે કે 2 × 3 = 60 એટલે કે 5×30 એટલે કે 150 મિનિટ. 150 મિનિટ જે છે એ 2.5 કલાકમાં હોય, બરાબર. હવે 150 મિનિટમાં જો 90 કિલોમીટર અંતર કપાતું હોય, બરાબર છે, એટલે કે 90 કિલોમીટર અંતર જો 150 મિનિટમાં કપાતું હોય તો 30 કિલોમીટર અંતર કેટલા સમયમાં કપાય? હવે ચોકડી ગુણાકાર કરીએ, 30×150 અને એના છેદમાં 90, મીંડું વયું ગયું, 3×3 = 9, 3×5 = 15, બરાબર છે. છેદ ઉડાડીએ છીએ બધાને તો છેલ્લે વધે છે 50 મિનિટ. તો 50 મિનિટમાં 30 કિલોમીટર અંતર કપાય છે. સમજાઈ ગયું કે 50 મિનિટનો જે સમયગાળો હોય એની અંદર 30 કિલોમીટર અંતર કપાય. હવે બીજો સવાલ જોઈએ કે આ જ ઝડપ, ઝડપાની આ જ ઝડપ, તો 2 કલાકમાં કેટલું અંતર કપાશે, બરાબર, કાપશે? તો જો ઝડપ કઈ રીતની છે? 5 દૂતીયાંશ કલાક. 5 દૂતીયાંશ કલાક એટલે કે 2.1 દૂતીયાંશ કલાક. 2.5 કલાકમાં 90 કિલોમીટર અંતર કાપે તો 1 કલાકમાં કેટલું અંતર કાપે? તો 1 કલાકમાં કાપેલું અંતર આપણે જોઈએ તો 1×90 અને એના છેદમાં 5 દૂતીયાંશ × 2 છે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય, એટલે 1×90×2 અને એના છેદમાં 5. હવે 18×5 = 90 એટલે અહીંયા છેદ ઉડાડ્યા. હવે જોઈએ એટલે કે 18×2 = 36, 36 કિલોમીટર અંતર 1 કલાકમાં કાપે, બરાબર છે. હવે આપણે જોયું કે 36 કિલોમીટર અંતર 1 કલાકમાં કાપે, તો આપણે શોધવું છે શું કે 2 કલાકમાં કેટલું અંતર કાપે. તો જોઈએ કે એટલે કે 1 કલાકમાં કપાતું અંતર જો 36 કિલોમીટર હોય, બરાબર છે, તો 2 કલાકમાં કપાતું અંતર એટલે કે 2×36 એટલે કે 72 કિલોમીટર થાય. સમજાઈ ગયું છે? તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે.